વેલકમ સ્ટુડન્ટ અગાઉના લેક્ચરમાં આપણે ફાઇનાન્સ એકાઉન્ટિંગમાં યુનિટ નંબર થ્રી ડિવિડન્ડ પોલિસી કે ડિવિડન્ટ નીતિ વિશે જોયું હતું જેમાં આપણે ડિવિડન્ડ એટલે શું ડિવિડન્ટ નીતિ એટલે શું ડિવિડન્ડ કયા કયા સ્વરૂપે આપી શકાય અને ડિવિડન્ડ પોલિસીના મુખ્ય બે અભિગમો વોલ્ટર અભિગમ અને ગોર્ડન અભિગમ વિશે જોઈ ગયા ત્યારે મેં તમને કીધું હતું કે હવે પછીના લેક્ચરમાં આપણે વોલ્ટર અભિગમ અને ગોર્ડન અભિગમ માટેના જરૂરી દાખલાઓ જોઈશું પરંતુ એ પહેલાં મેં તમને એમ પણ કીધું હતું કે તમારે વોલ્ટર અભિગમ અને ગોર્ડન અભિગમ પ્રમાણે જે બે સૂત્ર આવે છે એ બે સૂત્ર ખાસ પાકા કરવાના છે હું આશા રાખું કે તમે બધાએ એ સૂત્ર પાકા કરી લીધા હશે હવે આજના લેક્ચરમાં આપણે વોલ્ટર અભિગમ પ્રમાણેના દાખલાઓ છે એ જોવાના છે યુનિવર્સિટીના એક્ઝામમાં તમારે મોસ્ટલી વોલ્ટર અભિગમ અને ગોર્ડન અભિગમ એ બંને ચૌદ ચૌદ માર્કમાં એકબીજાના અથવામાં પૂછાય છે અહીંયા સ્ક્રીન પર તમે એક દા બંને બંને દાખલાની રકમ જોવો છો આ દાખલો માર્ચ બે હજાર ઓગણીસમાં પૂછાઈ ગયેલો દાખલો છે આપણે મોસ્ટલી એવા દાખલા ઉપર જ વધારે ફોકસ કરશું કે જે તમારી એક્ઝામમાં મોસ્ટલી પૂછાયેલા છે હવે અહીંયા જુઓ તમે અથવામાં ઉપર ભારત લિમિટેડવાળો દાખલો છે એ ગોર્ડન અભિગમ પ્રમાણેનો છે જે ચૌદ માર્કનો છે અને એના અથવામાં છે વોલ્ટર અભિગમ પ્રમાણેનો દાખલો એક્સ કંપની લિમિટેડવાળો તે પણ ચૌદ માર્કમાં છે આજે આપણે વોલ્ટર અભિગમ પ્રમાણેના દાખલા છે એ જોવાના છીએ તો હવે હું છે એ દાખલાની રકમની શરૂઆત કરું છું એક્સ કંપની લિમિટેડની શેરદીઠ કમાણી રૂપિયા દસ છે મૂડીકરણનો દર દસ ટકા છે તથા આંતરિક વળતરનો દર પંદર ટકા છે જો ડિવિડન્ડ ચૂકવણીનો દર દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા સાહીઠ ટકા અને સિત્તેર ટકા હોય તો વોલ્ટર અભિગમ પ્રમાણે તેના શેરનું બજાર મૂલ્ય શોધો દાખલો શરૂ કરતાં પહેલાં સૌ પ્રથમ આપણે દાખલાની રકમને પહેલાં વ્યવસ્થિત સમજી લઈશું જેથી આપણને દાખલામાં શું ગણવાનું છે કેવી રીતે ગણવાનું છે તેનો ખ્યાલ આવે તો દાખલામાં એક્સ કંપની લિમિટેડની માહિતી નીચે મુજબ છે જેમાં શેરદીઠ કમાણી એટલે કે ઈ સૂત્રમાં તમારે અલગ અલગ છે બધી રીતે સૂત્ર આખું જુઓ અહીંયા નીચે વોલ્ટર અભિગમનું લખેલું છે ડી વત્તા આર છેદમાં કે ઇન્ટુ કંસમાં ઈ માઇનસ ટી કંસ પૂરો અને આખા છેદમાં કે એટલે આ સૂત્રનું ફૂલ ફોર્મ તમને યાદ હશે ડી બરાબર આવે છે ડિવિડન્ડ રૂપિયામાં આર બરાબર આવે છે વળતરનો દર કે બરાબર આવે છે મૂડી પડતરનો દર ઈ બરાબર આવે છે શેરદીટ કમાણી એટલે કે તમને અહીંયા દાખલામાં શેરદીટ કમાણી આપી છે રૂપિયા દસ મૂડીકરણનો દર કે બરાબર દસ ટકા આપ્યું છે હવે સૌથી પહેલાં તો દાખલાની જે માહિતી છે તેમાં જે ટકાવારીમાં આપ્યું છે તેને તમારે સૌથી પહેલાં છેદમાં સો મૂકી અને રૂપિયામાં ફેરવવાનું છે એટલે કે ટકાવારીનો દર સો ટકા છે જો તમે તેના છેદમાં સો મૂકશો તો તમને જે મળે છે એ શું મળે છે રૂપિયામાં એટલે કે ઝીરો પોઈન્ટ દસ દસના છેદમાં સો બરાબર ઝીરો પોઈન્ટ દસ પછી છે આંતરિક વળતરનો દર આર બરાબર પંદર ટકા છે પંદર ટકા છે પંદર ટકા પણ તમને ટકાવારીમાં આપેલું છે એટલે કે પંદરના છેદમાં સો મૂકો એટલે મળે ઝીરો પોઈન્ટ પંદર હવે તમને ડિવિડન ચૂકવણીનો દર ટકાવારીમાં આપેલો છે હવે જ્યારે ડિવિડન ચૂકવણીનો દર ટકાવારીમાં આપેલો હોય ત્યારે આપણે શું કરવું જોઈએ કારણ કે ડિવિડન્ટ આપણે શેમાં જોઈએ છે દાખલામાં સૂત્ર પ્રમાણે રૂપિયામાં જોઈએ છે ટકાવારીમાં નહીં તો જો ડિવિડન્ટ ચૂકવણીનો દર ટકાવારીમાં આપેલ હોય તો તેને શેરદીઠ કમાણી સાથે ગુણાકાર કરવો જેથી ડિવિડન્ટ રૂપિયામાં ફેરવવાનું થાય છે એટલે કે તમે શેરદીઠ કમાણી આપી હોય તેને સાથે તમે ડિવિડન્ટનો ટકાવારી દર વડે ગુણો એટલે તમને જે મળે એ ડિવિડન્ડ શેમાં મળશે શેરદીઠ રૂપિયામાં ડિવિડન્ડ મળી જશે હવે આપણે જોઈએ દાખલાનો આન્સર કઈ રીતે ગણવાનો થશે બરાબર હવે તમને દાખલામાં એવું કીધું છે કે ડિવિડન્ડ ચૂકવણીનો દર દસ ટકા વીસ ટકા ત્રીસ ટકા ચાલીસ ટકા પચાસ ટકા સાહીઠ ટકા અને સિત્તેર ટકા હોય ત્યારે શેરની બજાર કિંમત શોધવાની છે તો હવે પેલું જ્યારે ડિવિડન્ડ દસ ટકા હોય ત્યારે હવે જુઓ બાજુમાં સાઈડમાં તમને મેં ગણતરી કરીને દેખાડી છે કે શેરદીઠ કમાણી સાથે ડિવિડન્ડની ટકાવારીને તમે ગુણશો એટલે તમને મળશે ડિવિડન્ડ રૂપિયામાં બરાબર એટલે કે જુઓ દીઠ કમાણી ગુણ્યા ડિવિડન્ડનો દર દસ ટકા એટલે કે દસ રૂપિયા ગુણ્યા દસ ટકા કરો એટલે એક રૂપિયા ડિવિડન્ડ મળે છે હવે વોલ્ટર અભિગમનું ઉપર સૂત્ર આપ્યું છે તેમાં જરૂરી માહિતી જે આપણે અહીંયા ઉપર ટકાવારીને રૂપિયામાં ફેરવી છે એ સૂત્ર પ્રમાણે હવે તમારે મૂકવાની છે ડી બરાબર એક રૂપિયો વત્તા આર બરાબર શું આપ્યું છે ઝીરો પોઈન્ટ પંદર આપણે શોધ્યા તે ઝીરો પોઈન્ટ પંદર છેદમાં કે બરાબર ઝીરો પોઈન્ટ દસ ગુણ્યા કૌંસમાં દસ માઇનસ એક ઈ બરાબર શેર દીઠ કમાણી કેટલી આપી છે દસ રૂપિયા આપી છે માઇનસ એક ડિવિડન્ટનો દર અને હોલ સ્ક્વેર આખા સ્ક્વેરમાં આવે છે આખા છેદમાં આવે છે સોરી આખા છેદમાં આવે છે કે ઝીરો પોઈન્ટ દસ હવે સૌથી પહેલાં તમારે એક એમ નામ રાખવાનું છે હવે ઝીરો પોઈન્ટ પંદરના છેદમાં ઝીરો પોઈન્ટ દસ આવ્યા છે એ બંનેનો તમે ભાંગાકાર કરશો કેલ્ક્યુલેટરમાં તો આવશે એક પોઈન્ટ પાંચ અને દસમાંથી એક જાય એટલે કેટલા આવે છે નવ બાકી હોલ્સ હોલ આખા છેદમાં ઝીરો પોઈન્ટ દસ આવ્યા છે તેનું હમણાં આપણે કંઈ કરતા નથી એટલે કે એને એવી જ રીતે ઝીરો પોઈન્ટ દસ એવી રીતે મૂકી દેવાના છે હવે આપણે એના પછીનું સ્ટેપ છે એમાં એક પોઈન્ટ પાંચ ગુણ્યા તમે નવ કરશો એટલે આવશે તેર પોઈન્ટ પાંચ એટલે કે એક વત્તા તેર પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ દસ હવે તેર પોઈન્ટ પાંચ વત્તા તમે એક કરશો એટલે ચૌદ પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ દસ હવે તમારે જે છેદમાં ઝીરો પોઈન્ટ દસ છે એની સાથે ચૌદ પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ દસ બંનેનો ભાંગાકાર કરશો એટલે કે એકસો ને પિસ્તાલીસ રૂપિયા એટલે કે જ્યારે ડિવિડન્ટનો ટકાવારી દર દસ ટકા હોય ત્યારે તમારા ઇક્વિટી શેરની બજાર કિંમત આવે છે એકસો પિસ્તાલીસ રૂપિયા બરાબર હવે છે બીજું કે જ્યારે ડિવિડન્ટ છે એનો દર વીસ ટકા હોય ત્યારે હવે જુઓ અહીંયા પણ તમને ગણતરી કરીને મેં કીધું છે શેરદીઠ કમાણી છે એ દસ રૂપિયા છે એને ગુણ્યા તમે વીસ ટકા કરશો એટલે આવશે બે રૂપિયા બરાબર હવે પહેલાંની જેમતે જે દસ ટકા દસ ટકા ડિવિડન્ટનો દર હતો ત્યારે જે પ્રમાણે આપણે ગણતરી કરી હતી એ જ પ્રમાણે અહીંયા ગણતરી કરવાની છે સૌથી પહેલાં ડી બરાબર બે વત્તા ઝીરો પોઈન્ટ પંદરના છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે કે આરના છેદમાં કે છે એમાં ઝીરો પોઈન્ટ પંદરના છેદમાં ઝીરો પોઈન્ટ દસ કૌસમાં ઈ એટલે કે શેરદીઠ કમાણી દસ છે માઇનસ બે અને આખા છેદમાં ઝીરો પોઈન્ટ દસ કે બરાબર હવે સૌથી પહેલાં આપણે ગુણાકાર શેનો કરી નાખશું તો કે ભાઈ ડી આરના છેદમાં કે આપેલું છે એટલે કે ઝીરો પોઈન્ટ પંદરના છેદમાં ઝીરો પોઈન્ટ દસ કરો એટલે ઝીરો એક પોઈન્ટ પાંચ દસમાંથી બે જાય એટલે આઠ છેદમાં હોલ આખા છેદમાં ઝીરો પોઈન્ટ દસ છે એને હમણાં આપણે કાંઈ કરતા નથી હવે એક પોઈન્ટ પાંચ ગુણ્યા તમે આઠ કરશો એટલે આવશે બાર અને બે વત્તા બાર છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે કે બે વત્તા બાર બરાબર ચૌદ ચૌદના છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે કે આવશે એકસો ને ચાલીસ રૂપિયા એટલે કે ચૌદ ભાંગ્યા ઝીરો પોઈન્ટ દસ કરો એટલે આવે એકસો ચાલીસ રૂપિયા એટલે કે જ્યારે ડિવિડન્ટનો દર વીસ ટકા હોય ત્યારની ગણતરી હવે આપણે જોઈએ કે જો ડિવિડન્ટનો દર ત્રીસ ટકા હોય ત્યારે એટલે કે શેરદીઠ કમાણી સાથે ત્રીસ ટકાનો ગુણાકાર કરો એટલે કે આવે ત્રણ રૂપિયા એટલે ડિવિડન્ટ કેટલા રૂપિયા હવે થઈ ગયું છે ત્રણ રૂપિયા થઈ ગયું છે એટલે કે ત્રણ વત્તા ઝીરો પોઈન્ટ પંદરના છેદમાં ઝીરો પોઈન્ટ દસ ઇન્ટુ દસ માઇનસ ત્રણ અને હોલ છેદમાં આવશે આખા છેદમાં આવશે ઝીરો પોઈન્ટ દસ અત્યાર સુધી આપણે કરતા આવ્યા એમ પહેલાં ઝીરો પોઈન્ટ પંદર ભાંગ્યા ઝીરો પોઈન્ટ દસ કરી નાખવાનું એટલે તમને મળશે એક પોઈન્ટ પાંચ દસમાંથી ત્રણ જાય એટલે કેટલા આવશે સાત છેદમાં આવશે ઝીરો પોઈન્ટ દસ એમ નામ હવે એક પોઈન્ટ પાંચ ગુણ્યા સાત કરો એટલે દસ પોઈન્ટ પાંચ આવશે અને ત્રણ એમ નામ રાખવાના ત્રણ વત્તા દસ પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે ત્રણ વત્તા દસ પોઈન્ટ પાંચ કરશો એટલે હવે આવશે તેર પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ દસ હવે તમારે એમ કરવાનું છે તેર પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ દસ એટલે આવશે એકસો પાંત્રીસ રૂપિયા એટલે કે જ્યારે ડિવિડન્ડ ચૂકવણીનો દર ત્રીસ ટકા હોય ત્યારે ડિવિડન્ડ ત્રણ રૂપિયા થાય છે અને ઇક્વિટી શેરની બજાર કિંમત આવે છે એકસો ને પાંત્રીસ હવે આપણે જ્યારે ડિવિડંટનો દર પચાસ ટકા હોય તો દસ ગુણ્યા પચાસ ટકા એટલે કે ડિવિડન્ડ કેટલા રૂપિયા આવશે પાંચ રૂપિયા આવશે હવે માહિતીને સૂત્રમાં મૂકીએ તો પાંચ વત્તા ઝીરો પોઈન્ટ પાંચ પંદર છેદમાં ઝીરો પોઈન્ટ દસ આખા છેદમાં ઝીરો પોઈન્ટ દસ અને દસના દસ માઇનસ પાંચ હવે પહેલાં આપણે ગણતરી કરીએ છીએ એવી જ રીતે સૌથી પહેલાં કોનો ભાંગા કરી નાખવાનો ઝીરો પોઈન્ટ પંદર ભાંગ્યા ઝીરો પોઈન્ટ દસ એટલે કે એક પોઈન્ટ પાંચ દસમાંથી પાંચ જાય એટલે પાંચ અને હોલ છેદમાં શું આવે ઝીરો પોઈન્ટ દસ પછી એક પોઈન્ટ પાંચ ગુણ્યા તમે પાંચ કરો એટલે આવે સાત પોઈન્ટ પાંચ એટલે કે પાંચ વત્તા સાત પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે કે બાર પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે કે આવશે કેટલા રૂપિયા બાર પોઈન્ટ પાંચ ઝીરો પોઈન્ટ દસ કરો એટલે એકસો પચીસ રૂપિયા તો કે જ્યારે ડિવિડન્ડ ચૂકવણીનો દર પચાસ ટકા હોય ત્યારે બજાર મૂલ્ય કેટલું આવે છે એકસો ને પચીસ રૂપિયા તેવી જ રીતે તમારે સાઠ ટકા હોય ડિવિડન્ડ ચૂકવણીનો દર ત્યારે તો કે ભાઈ દસ ગુણ્યા ટકા એટલે કે છ રૂપિયા ત્યારે છ રૂપિયા ડિવિડન્ડ છે એટલે કે ડી બરાબર છ વત્તા ઝીરો પોઈન્ટ પંદરના છેદમાં ઝીરો પોઈન્ટ દસ કંસમાં દસ માઇનસ છ અને આખા કંસની નીચે આવે છે ઝીરો દસ એટલે હવે તમારે સૌથી પહેલાં સોનો ભાંગાકાર કરવાનો ઝીરો પોઈન્ટ પંદર ભાંગ્યા ઝીરો પોઈન્ટ દસ કરો એટલે એક પોઈન્ટ પાંચ દસમાંથી છ જાય એટલે ચાર આખા કૌશની નીચે ઝીરો પોઈન્ટ દસ હવે એક પોઈન્ટ પાંચ ગુણ્યા ચાર કરો એટલે આવશે છ એટલે કે છ વત્તા છ છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે કે છ વત્તા છ કેટલા થાય બાર બારના છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે કે બાર ભાંગ્યા ઝીરો પોઈન્ટ દસ કરો એટલે આવે એકસોને વીસ રૂપિયા એટલે કે જ્યારે ડિવિડન્ડ ચૂકવણીનો દર સાઠ ટકા હોય ત્યારે તમારે એકસોને રૂપિયા આન્સર બજાર મૂલ્ય ઇક્વિટી શેરનું આવશે હવે ઘણી વખત તમને સિત્તેરની બદલે એસી ટકા પૂછાઈ જતા હોય તો એસીની બદલે કોઈ વખત સિત્તેર ટકા પૂછાઈ જતા હોય તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ સિત્તેર ટકા હોય ત્યારે તો કે જ્યારે ડિવિડન્ડ ચૂકવણીનો અંદર સિત્તેર ટકા હોય ત્યારે આપણે જો ઇક્વિટી શેરનું છે શેર દીઠ કમાણી સાથે ડિવિડન્ડની ટકાવારીનો ગુણાકાર કરીએ છીએ તો પહેલાં તેને રૂપિયામાં ફેરવવા માટે દસ ગુણ્યા સિત્તેર એટલે કે સાત રૂપિયા એટલે હવે ડિવિડન્ટમાં વોલ્ટર અભિગમ પ્રમાણે સૂત્રમાં દરેક માહિતી આપણે મૂકીએ છીએ જ્યાં ડી બરાબર સાત વત્તા આરના છેદમાં કે એટલે ઝીરો પોઈન્ટ પંદરના છેદમાં ઝીરો પોઈન્ટ દસ કમ્સમાં ઇક્વિટી શેરની શેર કમાણી દસ માઇનસ ડી એટલે કે સાત રૂપિયા એટલે આખા છેદમાં ઝીરો પોઈન્ટ દસ સૌથી પહેલાં આપણે ભાગાકાર કરશું ઝીરો પોઈન્ટ પંદરના છેદમાં ઝીરો પોઈન્ટ દસ એટલે એક પોઈન્ટ પાંચ દસમાંથી સાત જાય એટલે ત્રણ એટલે કે હવે આવશે સાત વત્તા એક પોઈન્ટ પાંચ ગુણ્યા ત્રણ એટલે કે હવે એક પોઈન્ટ પાંચને ત્રણ વડે ગુણો એટલે ચાર પોઈન્ટ પાંચ વત્તા સાત એટલે સાત વત્તા ચાર પોઈન્ટ પાંચ છેદમાં ઝીરો પોઈન્ટ દસ બંનેનો સરવાળો કરો એટલે અગિયાર પોઈન્ટ પાંચના છેદમાં ઝીરો પોઈન્ટ દસ અને અગિયાર પોઈન્ટ પાંચ ભાંગ્યા ઝીરો પોઈન્ટ દસ કરો એટલે એકસો ને પંદર રૂપિયા તો આ થયું પહેલો દાખલો ડિવિડન્ટમાં ડિવિડન્ટ પોલિસીમાં વોલ્ટર અભિગમ પ્રમાણે જે કોઈ વ્યક્તિને દાખલામાં જે કોઈ પણ પોઈન્ટ ન સમજાણો હોય તે ખાસ મેસેજ દ્વારા છે એ પૂછી શકે છે આ જોયું આપણે ડિવિડન્ડ પોલિસીમાં વોલ્ટર અભિગમ પ્રમાણે જ્યારે તમને ડિવિડન્ડ ચૂકવણીનો દર આપ્યો હોય ત્યારે આ દાખલો છેલ્લા વર્ષે એપ્રિલમાં બે હજાર ઓગણીસમાં પૂછાયેલો છે બીજો જ આવો દાખલો વોલ્ટર અભિગમનો હવે પછીના લેક્ચરમાં આપણે જોઈશું હવે અહીંયા જ્યારે એંશી ટકા ડિવિડન્ડ આપ્યું છે ત્યારે એની તમારે ગણતરી તમારી જાતે ઘરે એક વખત પ્રેક્ટિસ કરવાની છે અને દાખલામાં જો કોઈ પણ ટકાવારીના દર પ્રમાણે ડિવિડન્ડ શોધવાનો બાકી રહી ગયો હોય તો એનું પણ આ જ રીતે તમારે ઘરે પ્રેક્ટિસ કરવાની છે હવે પછીના બીજા લેક્ચરમાં પણ આપણે બીજો એક વોલ્ટર અભિગમનો દાખલો જોઈશું થેન્ક યુ